के कुलदेवी वारूं करजे अनमाड़ी सबरों तूने सदा आ जगत माड़ी जालंधरी मारे आशीरो तारो से अरे आ जगत जगदम्बा तू जालंधरी मारे आशीरो तारो से अरे आवा अंधारा कलयुग ना उतरिया एमा तारा बालक बेघा ना थाय तो तू अंजवाला आशीर्वाद ना अरे माड़ी राख जे सोनल आ जगदम्बा ने जोरे करी अन कोई पाला भर से पाव तो आवसे हजारो गाव अरे हमार रथड़ा होनल आई ना सौ प्रथम तो माँ भगवती सोनल ना सानिध्य में आज खूब आनंद कर्यो अने आनंद नो दिवस छे बधाय वडीलो मित्रों मेहमानो माताओ बहनो अने विद्वान कलाकार मित्रों भाईओ मुरबीओ खूब आनंद कर्यो माना आशीर्वाद लेवा माटे बधाय आव्या छे माँ भगवती ना खोळा में खूब कालावाला कर्या અને માના ખોળામાં જ્યારે હું પણ એક માને જે કાંઈ કાલી ગલી ભાષામાં ફાવે છે એ માને આશીર્વાદ લેવા માટે અને એના ચરણોમાં ફૂલડા ધરવા માટે આવ્યો છું ત્યારે ઘણી સાહિત્યની વાતો થઈ ચારણી સાહિત્યની અને પણ માથી કોઈ મોટું નહીં અને જળધર કે જગદીશ પછી સૌ નમાવે શીશ હાથો અંબા આગળ આલિયા એ માના સાનિધ્યમાં છે એટલા માટે મેં ચારણ તરીકે વિશ્વની મારી કોઈ દ્રષ્ટિ કરી એટલે બધે જુદાય દેખાણી એમ બધે જે જે વસ્તુમાં જોયું છે જે કુદરતની બનાવટીની જેટલી વસ્તુ છે પદાર્થો હોય પ્રકૃતિ હોય બધે મને જુદાય દેખાણી એમ એટલે પછી એક જ જગ્યાએ એવી છે કે જ્યાં જુદાય નથી દેખાતી એનું એક મેં કવિતા લખ્યું છે કે માં કેવી છે કઈ જુદાઈ હૈ ઈશ્વર કી સભી એ રચના મે બોલન મે ચાલન મે ભિન્નતા દિખાઈ ગો જુદાઈ હૈ ઈશ્વર કી સભી એ રચના મે બોલન મે ચાલન મે ભિન્નતા દિખાઈ ગો દેવો મે દાનવ મે બાદલ મે પવન મેં પાણી મેં ભિન્નતા દિખાઈ ગો અપના યે તન કા દો હાથન મેં પાવન મેં શોચન મેં લોચન મેં ભિન્નતા દિખાઈ ગો રાજા ભનંત કરે જનની કે દોનુ યે થાનો કે પૈયન મેં ફેરના દિખાઈ ગો થાનો કે પૈયન ઈશ્વર કી સભી રચના મેં બોલન મેં ચાલન મેં ભિન્નતા દિખાઈ ગો જ્યાં જ્યાં જોયું છે બોલવામાં ચાલવામાં જે જે રચના છે એમાં બધે જુદાય છે બધે ફેર છે કાંઈક કાંઈક વસ્તુમાં બોલન મેં ચાલન મેં ભિન્નતા દિખાઈ ગો એની ક્યાં વાત કરો દેવો મેં દાનવ મેં બાદલ મેં બારિશ મેં દાનવમાં તો ફેર છે દેવોમાંય છે દેવમાંય પણ ફેર છે બીજા દેવની શેડ કરો તો વાંધો ન આવે હનુમાનજીની ન કરાય એમ એટલે દેવો મેં દાનવ મેં દાનવમાં ફેર છે રાવણ છે એ ભગવતી જાનકીજીને માં તરીકે ખંભા ઉપર બિહારીને લઈ ગયો હતો એ પણ દાનવ હતો દેવો મેં દાનવ મેં બાદલ મેં બારિશ મેં પવન મેં પાણી મેં ભિન્નતા દિખાઈ ગયો પવનમાં ફેર છે
કોઈ દિવસ કેવો વાવ આવતો હોય, કોઈ દિવસ કેવો પાણી મેં પાણીમાં ફેર છે, બાદલ મેં વરસાદના વાદળી છે એમાંય ફેર છે, કોઈ દિવસ આકાશની માલિક આખું આકાશ એ વાદળાથી ઘેરાઈ ગયું, અને કોઈ દિવસ એક જ ગાયની ખરી જેવી વાદળી ચડે એમાંથી ઘડીક થાય તો આખું આભામંડળ વરસાદમય થઈ જાય અને વરસાદ મંડાઈ જાય. કેવો કે મધ રાતમાં જામી અહાડની એલી નવજોપને નદીયું રામતે જડેલી, મધ રાતમાં જામી અહાડની એલી નવજોપને નદીયું રામતે જડેલી. વરસાદ મંડાઈ જાય ગાંડી ગીરમાં, પછી મેઘલી રાત જામી હોય અને ઈ અંધારી રાતની માલિકોર જે ઓલા પતંગિયા ઝબકતા હોય આગિયા જેવા ગાંડી ગીરની માલિકોર અંધારામાં ઈ કેવા લાગે. જગમગ જબ કેવો યા તેજી ટમકિયા ઉજળી રાત ઉઘડેલી, જગમગ જબ કે તેજી ટમકિયા ઉજળી રાત ઉઘડેલી, કેવા લાગે. પોઠેલી રાતડીએ ઓઢેલી હોય જાણે, પોઠેલી રાતડીએ ઓઢેલી હોય જાણે, હીરલે ઓઢણી મટેલી, મધરાતમાં જામી અહાડની એલી નવજોપ મે નદીયું રામ તે ઝડેલી. ચંદ્ર છુપાયેલો હોય અને બે કોરથી કાળી વાદળી ખહી જાય, ઓચિંતા નો જયારે ચંદ્ર દેખાય ત્યારે કેવું લાગે. હટી ગઈ વાદળીયું દેખાણો ચાંદલો ઉજળી રાત ઉઘડેલી, હટી ગઈ વાદળીયું દેખાણો ચાંદલો ઉજળી રાત ઉઘડેલી. ઈ કઈ લાગે. ભીંજેલા વાલ જાણે ખંખેરી ભામની, ભીંજેલા વાલ જાણે ખંખેરી ભામની, હટાડી મુખથી હસેલી, મધરાતમાં રામી અહાડની એલી નવજોપ મે નદીયું રામ તે ઝડેલી, નવજોપ મે નદીયું રામ તે ઝડેલી, નવજોપ મે. કોઈ દિવસ એક વાદળી ચડે એમાંથી નવ ખંડ વૃષ્ટિ થઈ જાય, એટલે બાદલ મેં બારિશ મેં પવન મેં પાણી મેં ભિન્નતા દેખાઈ ગયો, એની ક્યાં વાત કરો. અપનાયે તનકા દો હાથન મેં પાવન મેં સોચન મેં લોચન મેં ભિન્નતા દેખાઈ ગયો. બે આ છે એમાંય ફેર છે, પગમાંય ફેર છે, બધી જ્યાં ક્યાંક ક્યાંક ધરતી પણ જુદી છે, એટલે સોચન મેં વિચારોમાં ફેર છે, લોચન મેં આંખ છે એમાંય ફેર છે, તો ફેર ક્યાં નથી. કે રાજ ભનંત અરે જનની કે દોનો એ થાનો કે પૈયન મેં ફેર ના દેખાઈ ગયો. નાનું બાળક હોય ને જનેતા પૈપાન કરાવતી હોય પછી ડાબે પડખે જમણે પડખે એમાં ફેર નથી. ઈ માં છે એટલે કીધું છે કે માથી કોઈ મોટું નહીં જળધર કે જગદીશ સૌ નમાવે શીશ આતો અંબા આગળ આલિયા. ઈ માના સાનિધિમાં જયારે મળ્યા છે ચારણોમાં તો નવ લાખ લોબડિયાળીયું થઈ છે આપ જાણો છો. પણ ભગવતી સોનલની વિશેષતા ઈ છે કે નવ લાખ લોબડિયાળીને જે જે ભગવતીને કોઈ ક્યાંય નડ્યા હશે કદાચ, પણ એ નવ લાખ લોબડીના દાખલા એવા છે કોઈ કોઈ
રજવાડાઓના ખતમ કરી નાખ્યા છે, કોઈ કોઈને હરાપ આપીને ખતમ કરી નાખ્યા છે, કોઈ ઘણે ઘણે ઠેકાણે જે જે કાંઈ માને કરવું પડ્યું છે ને કર્યું છે, પણ એક જ માં હોનલ એવી થઈ છે કે બધાને આશીર્વાદ જ આપ્યા છે, બધાનું ભલું જ કર્યું છે, બધાનું સારું જ કર્યું છે, કોઈનો વાળ કોઈ દિવસ વાંકો નથી કર્યો. એ ભગવતી માં છે, એના સાનિધ્યમાં આપણે મળ્યા છીએ. એટલા માટે અને હમણાં વાત થતી હતી કે ચારણોની માં જગદંબાઓ થયું છે અને ચારણોને બધા નમે છે, ખોટા નમે છે, પણ એમાં કઈક છે. એટલા માટે સમસ્કાર વગર કોઈ દિવસ નમસ્કાર હોઈ શકે નહીં. શું કામે ચારણોને નમે છે? કે અકબરની કચેરીની માલિકો જ્યારે અકડે ઠાઠ મેજની બેઠી હોય, મોટા મોટા રજવાડાના રાજાઓ આવીને જ્યાં કુરલીશ કરતા હતા, ચારણને નમે છે શું કામે? એવા પ્રમાણો હશે કે મોટા મોટા રજવાડાના રાજાઓ જ્યાં અલવર, જાલોર, નાગોર, બુંદી, કોટા, જયપુર, જોધપુર, અંબર, બધા રજવાડાનો રાજાઓ જ્યાં કુરલીશ કરતા હતા, કોઈને કેસ કલાપ કે જમ્યો હરખો કરાય નહીં, દાઢી મૂછ ઉપર હાથ દેવાય નહીં, આડાવળું જોવાય નહીં, કોઈની પ્રશસ્તિ કરાય નહીં. એ જલાલુદ્દીન અકબર જ્યાં નબી નામ લેના નહીં ઝૂઠ કે ના ખુદા નામ લેના જબે મહેરબાની, યહાં સે ગમાયા યહાં હી ઉડાયા નહીં સાથ જાયા કિયા ધૂળ ધાની, અને ફિકર મેં ફસાયા સભી કો હસાયા હુકમ હબકે આયા સરોવર જ પાની, દાઢી મુછ હરખી કરવા માંડે, મૂછું આમળવા માંડે, ખોખારો ખાવા માંડે, પાઘડી હરખી કરવા માંડે, અને ઈ વખતે ઓળો ટોળો કરવા માંડે મૂછું ને. અને ઈ વખતે અકબર ને એમ થાય કે ચારણ ક્યાં સમજતા હે અપને આપ. અકબરને એમ થાય કે આ મોટા મોટા રજવાડાનો રાજાઓ જે ક્ષત્રિયો છે એ મને આવીને કુરલીશ કરે છે, સલામ કરે છે, એ કોઈ બધાય છે છૂપછાપ થઈને બે છે, આ ચારણ ખોખારા ખાવા માંડે એટલે શું સમજતો હોય છે પોતાની જાતને. એટલે એકવાર એને રહીમ ખાન ખાનને કીધું કે રહીમ ખાન ખાન એ ચારણ કો સમજા દો મેરી શિસ્ત રખે, હા કે એ ચારણ કો સમજા દો મેરી શિસ્ત રખે, મેં શહેનશાહ હિંદ હું, મેં જલાલુદ્દીન અકબર હું. એક વાર કીધું, બે વાર કીધું, ત્રીજી વાર જયારે કીધું ને ત્યારે રહીમ ખાન ખાનાએ કીધું તો જહાપના ઉસકો ઇસકી મસ્તી મેં રહેને દો યે ચારણ હૈ. ચારણ હૈ તો ક્યા હૈ? ઇતિહાસો ને જિસકો પઢા, રસો ને જિસકો ગાયા, અરે તલવારો કી ચાહો ને જિસકો દુલરાયા, વહી કલમ કા ધની જ્ઞાન કા કારણ હું મેં, ચારણ હું મેં, ચારણ હું મેં, ચારણ. અલે કીધું કે ચારણ કો સમજા દો તો યે ચારણ હૈ ઉસકો ઇસકી મસ્તી મેં રહેને દો. ચારણ હૈ તો ક્યા હૈ? મેં શહેનશાહ હિંદ હું, સલામ અલૈકુમ મહબૂબ શબ્બાની, સલામ અલૈકુમ કુતુબ રબ્બાની, સલામ અલૈકુમ પીરાને દસ્તગી, સલામ અલૈકુમ મહદુન જિલ્લાની, મેં જલાલુદ્દીન અકબર હું. કોણ? હિન્દુસ્તાન જેના ખંભા ઉપર આંચકો નાખતું હતું એ અકબર એમ કહેતો હતો કે મેં શહેનશાહ હિંદ હું, ચારણ હૈ તો ક્યા હૈ? અને ત્યારે રહીમ ખાન ખાનાએ કીધું તું કે તો જહાપના સુન લો, એક પ્રતાપ આપકો સેન સે સો નહીં દેતા, ધારી એક તેજ એક ઈશ બિના નિમનો ના, અરે જિમનો ના મિષ્ટ જોલો યવન ઉખેરો ના, હોતી મુંગલાની છત્રી પુત્રીન કો મિટાઉ ના, ત્યોલો જંગલ મેં ફિરું શિર કેશ કો ઉતારું ના, સહો પ્રતાપ જોલો નામ હૈ પ્રતાપ મેરો, હોવ નહીં શાંત જોલો દિલ્લી ગઢ જારો ના, એક પ્રતાપ આપકો સેન સે સો નહીં દેતા, તો યે ચારણ કો સેડા તો વો ઘર ઘર સે હજારો પ્રતાપ નિકાલેંગે, ફિર આપ કહાં જાકે સોયેંગે, જબ બોલેગા તબ પ્રતાપ બન જાયેગા. એ પ્રમાણો હશે. આંબરડીની માલિકો 2000 ની ફોજ લઈને જ્યારે આવ્યો છે અને તેથી 11 જ ભાઈબંધો હામાં તૈયાર થઈ ગયા છે, અને કેવું યુદ્ધ કરતા હતા એનું મેં લખ્યું છે, એક બે કડી સંભળાવું. એ ચારણો પ્રમાણો આપવા પડે છે. કૈયણ નામ માથા રણ ચડ્યા થન બાધુ બાધા ના ડરે, અણ નામ માથા રણ ચડ્યા થાય બાધુ બાધા ના ડરે, નહીં પાણ બાધા દેગ હાથન આપ બાધા
ભગવતી બાપુ કે જે હું તો જ્યારે જ્યારે આયા હું સુની માં ભગવતી વિશે જે વાતો કરતા હોય ત્યારે મને એમ થાય કે હું તો એનામાં માં ભગવતી સોનલ ના દર્શન કરું છું એવું લાગે છે. ખરેખર એવો ચારણ છે માં ભગવતી નો એક એવું લાગે કે જાગૃત જે દીવડો માં ભગવતી નો હોય એમ એ મુરબી મને માં ભગવતી સોનલ વિશે જે વાતો કરતા હોય માં ની કરુણા શું હતી આ તુલાવિધિ જયારે થઈને માની શાંતિ બાપુ એમ કહેતા હતા અને ત્યારે જયારે ત્રાજું ઊંચું નોચ્યું માં ભગવતી કરતા સવાયું વજન મેલ્યું છતાં અને ત્યારે ભગવતી નીચે ઉતરી ગયા દાંત મીંડા કાઢવા અને પછી એમ કીધું તું શાંતિ આ તો ચાંદી મૂકી છે તમે આની માલિક પર પણ આ ગિરનાર મૂકી દો ને ગિરનાર તોય ઊંચું ન થાય માં સોનલ ના શબ્દો છે ઈ ચારણ ઈ ભગવતી છે આપણે એટલા માટે પણ અગિયાર ભાઈ બંધો યુદ્ધ કેવું કરતા હતા ઉકળે તાતા રક્ત રાતાન થથક જાતા કોપથી ઉકળે તાતા રક્ત રાતાન થથક જાતા કોપથી ધડ સરું જાતાન શ્યાલ જાતા ગરજ ખાતા દોપથી સિંહ ત્રાણ પાતા ભણ ખવાતા ખડક ગાતા કર વિદ્વાન બધા ચારણો છે બધા સાંભળવા વાળા અને બોલવા વાળા સાહિત્યકારો મારે અનુપાઠીર બાવળી થી આવે છે જેને ચારણ ની પકડ નથી મૂકી જ્યાં જ્યાં જાય છે ગમે એ સભામાં જતા હોય ગમે એના ડાયરાઓ કરવા માટે જતા હોય એની પકડ નથી મૂકતા એમ લખે છે પણ બહુ સારું વરસાદના પણ વર્ણનો કર્યા છે જ્યાં ધરા ગોપરે મેઘ ગાયો ધડાકે લીએ વારણા વીજળી તે કરડાકે અને હુફીડા નદી જળ બંબળ વાટે દડેડા ડુંગરાત પેટાળ ફાટે ધરા ગાબતરણા બે પડો ધડુક્યા ધણેણા ઢોલ મેઘ રાજા બળુકા અને માં ભગવતીના સાનિધ્યમાં જ્યારે આવે છે ત્યારે મારે એક કવિતા કહી અને પછી આપણે હજી બધા કલાકારોને સાંભળવા છે અનુભવ ફરમાઈશ કરે છે હમણાં મેં 8-10 દિવસ પહેલા એક કવિતા લખી છે બે કડી મને યાદ છે કે દુનિયાની માલિકો જો આપણે ચારણ તરીકે દ્રષ્ટિ કરીને તો કોઈ વસ્તુ એવી નથી જેની કિંમત ન હોય દુનિયામાં જે કાંઈ કામ વગરની હોય એમ બધી વસ્તુની કાંઈક કાંઈક કામમાં આવે છે મૂર્ખા હોય ને મૂર્ખા એ કામના છે દુનિયાની એના માટે કવિતા લખી
के मूरखनी मेहरबानी से अने आया भला नाई भूषणो दी से मूरखनी मेहरबानी से हारा ना आभूषणो दी से મૂર્ખની મહેરબાની છે ભલાના ઈ ભૂષણ દી છે હારા માણસના આભૂષણો છે ઈ ને કરે એની કિંમત કોણ કરે તો પછી શું કે હારા થોડા હોય શું કામ કે જો સિંહના ટોળા એ આયા હોત હજારો તો સૌ કોઈ બોલત સ્વાન આયા સિંહના ટોળા એ જો હોત હજારો સૌ કોઈ બોલત સ્વા પણ એક દાઢાળો એ જ્યાં ડણ કે ત્યાં તો ઓલા થડકે શિશુ થાન અનકંપી જાય ભડનું સાળા એનું નામ સિંહ ના બાળા કુતર્યા કહેવાય સિંહ નો હોય પણ એક દાઢાળો ડણકે ત્યાં તો થડકે શિશુ થાન આ વાત સમજા જેવી છે કોઈ શેરમાંથી કોઈ મહેમાનો આવ્યા હોય અને શેરની બેન દીકરી હોય નેહડાની માલિક હોય મહેમાન થઈને આવી હોય અને નેહડામાં રાત રોકાય અને અડધી રાતનો ગજર ભાંગી ચૂક્યો હોય કાળી રાત જામી હોય મેઘલી ને એમાં ગાંડી ગીરના ગાળાની માલિકો ઓસિતાનો હાદુળો કેહરી આવીને દણક મારે ઓમ ઓમ તાતાની આરે એ નાના બાળકને પૈપાન કરાવતી હોય શેરમાંથી આવેલી બેન દીકરી હુતી હોય પથારીમાં પૈપાન બાળકને કરાવતી હોય ની ત્રાડ સાંભળતાની આરે બાળકના મોઢામાંથી દૂધનો કોગળો બહાર નીકળી જાય રાડ ફાટી જાય વા થઈ જાય ઈ થડકે શિશુ થાન એટલું નહીં પણ કંપી જાય ભડ મુસાળા એનું નામ સિંહના બાળા મળદ હોય ને ઈ હોત કંપવા મળે પછી બીજું કે હોત હજારો એ જો આયા ગાંધીડા તો એને બાપ કોઈ બોલત નહીં હોત હજારો એ જો ગાંધીડા તો એને બાપ કોઈ બોલત નહીં ગામ ગામ ગાંધી હોય તેમ કે ગાંધી બાપુ કોઈ નો કે અરે પણ એક ગાંધીડે જુઓ અંગ્રેજોની ખાલી લેખણે ગાદી લઈ હવે હજારો વરહ વીતાવો કોઈ મળે નહીં વાણીઓ આવો હવે હજારો વરહ વીતાવો કોઈ મળે નહીં વાણીઓ આવો માટે મૂર્ખાની મહેરબાની છે અનુભલા નાઈ ભૂષણો દીશે હોત હજારો ગાંધીડા તો એનો બાપ કોઈ બોલત નહીં પણ એક ગાંધીડે અંગ્રેજોની લેખણે ગાદી લઈ હવે હજારો વર્ષ વિતાવો પણ મળે નહીં વાણીઓ અને સમજણો વર્ગ જ્યારે બેઠો છે અને શબ્દોને એક એક કદર થયું છે એટલા માટે એક કવિતા મને બહુ ગમે છે અને આ કવિતા હજી સુધી મેં રજૂ નથી કરી એટલા માટે મજા આવશે બધાને મને એવો કોઈ પ્રશ્ન કર્યો હતો અનુભવ કે ગઢવી તમે તો રામાયણ વિશે બોલતા હો કૃષ્ણ વિશે બોલતા હો મહાભારત વિશે બોલતા હો તો ભગવાન કૃષ્ણ છે એ ગોકુળમાંથી વયા ગયા ગોકુળમાંથી ગયા પછી વાંસળી લાકડી હું કામ છોડી દીધા એમ એને તો બહુ વાલા હતા વાંસળી કોઈ દિવસ આગી ન મૂકતા જમવા બેહતા તોય ભેગી રાખતા અને છોડી દીધા પછી પાછા કોઈ દી લીધા નહીં એનું કારણ શું એમ પછી મારી રીતે મેં એક ચારણ તરીકે શબ્દોમાં વણી અને ગીત લખી કવિતા લખીને એને સંભળાવ્યું કે કનૈયા તું કેવો દયાળુ છે ભગવાન કેટલો દયાળુ છે કે કનૈયો કેવો દયાળુ રે એની વાત હૃદયમાં વસી કેવો કૃપાળુ છે કનૈયો એટલા માટે એવું દેખાણ મને વાંસળી લાકડી કામ છોડી દીધા કે વાત હૃદયમાં એ જ વસી રે તો ધાહ સુણીને આવે ધસી કનૈયો કેવો દયાળુ છે કારણ કે કનૈયો લાકડી ને કાંધ ખેલાવે તો વાહળી તેરે વચી એટલા હાચો હતો કનૈયો એ લાકડી ને કાંધ ખેલાવે કાયમ વાહળી તેરે વચી પછી ચુંબન કરીએ ને એ સુર દબાવે તા તો હયે થી વાંસળીએ હસી કનૈયો આટલા બધા હાચો હતો તો છોડી દેવાનું શું કારણ એ મુદ્દો છે
છુકામે છોડી દીધા કે આ જગના જાળવાએ અરજી કરી તમે હાંભળો વ્રજના સચી. હે વ્રજના ચંદ્ર સાંભળી લ્યો, શું અરજી કરી? આ વિશ્વના જાળવાએ અરજી કરી, જગના જાળવાએ ઓલા અરજી કરી તમે હાંભળો વ્રજના સચી. અમારા કુળને રાગ દેનારી તમે વાહની કટકી ગ્રસી કનૈયો કેવો દયાળુ રે, હવે વાત હૃદયમાં વસી. અમારા કુળમાં જે ભડકા કરવા વાળો વાહણો છે એની તમે વાહણી બનાવીને કાયમ ચુંબન કરો ને એટલું બધું કાયમ હાચવો તો તમે જો ભડકા કરવા વાળાને સાથ આપો તો તમે મોટા છો, તો પછી એને તો જોર વધી જાય ને, તો તમે મોટા કહેવાના. જે આખા કુળને દુઃખ દેનાર છે એને જો તમે ભગવાન સારું સારું હાચવતા હો ને એને સહકાર આપતા હો તો તમે ભગવાન કહેવાના. એટલે જગના જાળવાએ અરજી કરી તમે સાંભળો વ્રજના સચી. પછી શું કીધું ખબર? કે મોટેરા પ્રભુ તમે આવા મોટા સાથ દ્યો છો, હવે દેખો અમારી દશી. અમારી શું દિશા કરે ખબર છે? શું જો આવું કરશો છતાં તમે એને જો સાથ દેશો તો દીન દયાળુ એવું એ જ નામ છે તમારું, એમાં માઠપ લાગશે મચી કનૈયો કેવો દયાળુ રે. આટલી વાત કરી તા તો કનૈયાને ભગવાન કૃષ્ણ જે કરુણાનો સાગર કહેવાય એ ધ્રુજી ગયો, પીગળી ગયો. કારણ કે જાડની વેદનાયુ હાંભળી વાસણી સોયા એને હાથ ન અડાડ્યો તે ફસી કનૈયો કેવો દયાળુ રે. ભગવાન એમ કે છે કે પોતાની નાતને હેરાન કરતું હોય, પોતાની જાતને જે નડતું હોય, વાહણી જેવું વાલું હોય, વાહણી એવી હતી છતાંય છોડી દીધી, પાછી કોઈ દી લીધી નહીં તો આપણને છોડી દઈએ કે નહીં એમ. પોતાની નાતને પોતે સંતાપે એ નાથને ગમતું નથી. શું કામ? એમ તો રાજ માનવ તું નડીશમાં માનવીને ખુશીથી જાજે ખસી. રાજ માનવ તું એવો દયાળુ રે, એની વાત હૃદયમાં વસી, એની વાત હૃદયમાં વસી. પોતાની નાતને પોતે સંતાપે એવું નાથને ગમતું નથી. હે ઈ જે દરિયાને કાંઠે હું ગયો એકવાર અને દરિયાનું પાણી પીધું, જોયો એટલે બહુ મીઠો લાગ્યો મને, જોયો એટલે એમ કે કેટલો સુંદર શીતળ છે અને મીઠો છે, પણ પાણીનો ખોબો ભર્યો ત્યાં તો મોઢું બગડી ગયું. એટલે પછી દરિયાને મેં પ્રશ્ન કર્યો કે દરિયા તું આટલો બધો ખારો કેમ, જોતા તો મીઠો લાગશો. કે મીઠી લેરું મારતો અને તું તો મોજુનો મહેકારો, પણ ક્યાં દોષથી દરિયા તું ખોબો ભરતા ખારો, ખોબો ભર્યા ભેગી માણસની અણહાર ફરી જાય, આવો તે હું દોષ કર્યો છે? એમ દોષ તો હોય ને કાંઈ. પછી દરિયા જવાબ આપ્યો કે દેવ દાનવે દુખી કર્યો અને સાથે સર્જન હારો. દાનવ તો કરે એનો ધોખો ન હોય, પણ દેવે ભેગા હતા મને બોલ્યો હતી દી, છતાંય કર્યું કાંઈ વાંધો નહીં, દેવે ભલે કરે, પણ સાથે સર્જન હારો ખુદ ભગવાન હતો એ ભેગો વલોવામાં હતો. મેં કીધું હવે મને રહેવા દો, મારા દાવા નળ હળગે છે, જે જે હારી હારી વસ્તુ નીકળી મેં આપી દીધી ને હવે મને રહેવા દો. દરિયો કે હું ખૂબ કરગીર્યો પણ કારી ન ફાવી, કરગીરે મેલ્યો નહીં મને. એટલે દેવ દાનવે દુખી કર્યો અને સાથે સર્જન હારો, એ કરગરે થી કારી નો ફાવી પછી ખોખારી થયો ખારો. કરગરે કારી નો ફાવી પછી ખોખારી થયો ખારો, પછી ખારો થવું પડ્યો. આપણે નથી કહેતા પછી હું ઘડીક બોલ્યો નહીં પછી ખારો થયો. એટલે દેવ દાનવે દુખી કર્યો અને સાથે સર્જન હારો, કરગરે થી કારી નો ફાવી ત્યારે ખોખારી થયો ખારો. પણ ચારણ સમાજ છે અને મને બહુ ગમે છે, એટલા માટે હનુમાનજીને વંદના કરીને મેં છંદ લખ્યો છે ચરસરી. તો એને દાદાને યાદ કરી બે ચાર કડીમાં, હે દાદા હનુમાન તું કેવો છો? કે રાઘવને રણમાં જોતે દી હનુમો સાથે ન હોત તો તો રામના રામના આહુડા રાજ કે એ તે
यदि लंका माई कौन लो तो बंदन मन राम राम नुरत सुरत पुरत हाम गाम गाम थाम थाम बंदन मन राम राम नुरत सुरत पुरत हाम गाम गाम थाम थाम बुदन पाम मेवा पुर में ब्रह्मांड नेक जगमग जग सूरत कैक रखत सखत नेक टैक अचल एक देवा अनकड़ बड़ सरल सीत खल पल दल जंग जी अति सुहित अंगद मीत मीत हित याराम जय जय हनुमान वीर सुत समीर अड़ख वीर अति अमीर बदन वीर हरन पीर प्यारा अति अमीर बदन वीर हरन पीर प्यारा सुताज तरन तारन जगत दाज आदु आदु नापे आदि ब्रह्मचर्य पाल कालन को महाकाल अंजनी सुत बाल बाल फाल जाल कापे राघव प्रिय भक्त संत अगम भेद तू अनंत देखत असुरा धरन अदम तू यपारा जय जय हनुमान वीर सुत समीर बल समीर अति अमीर बदन हरण पीर प्यारा अति अमीर बदन पीर हरण पीर प्यारा कैत ज्ञान अभय दान भगत मगत लगत ज्ञान खान पान सान पान जगत नान पामे लगन मगन मगन थाय बल बढ़ाय सुख सहाय फल फलाय जामे भागत जट भूत भूत जगता जग फाल तून पवन सूत राम बल यथून न्याराम जय जय हनुमान वीर सुख समीर अड़ख मीर अति अमीर बदन वीर हरन वीर प्यारा अति अमीर बदन वीर हरन वीर प्यारा सदियार पार तरत करत वारियार भार तार सारो झट झट तुई कफर फंद आज राज कहत छंद मतिया मुझ होय मंद सुधड़ कर सुधारो कट झट तुई कफर फंद आज राज कहत छंद मतिया मुझ होय मंद सुधड़ कर सुधारो जय कपीश हरन ताप तन मन धन जपत जाप पाप आप करन साप गहन पाप मारा जय जय हनुमान वीर सुत समीर बड़ खमीर अति अमीर बदन वीर हरन वीर प्यारा अति अमीर बदन दैत ज्ञान अभय दान भगत मगत लगत ध्यान खान पान सान बान जगत मान पामे अन गगन लगन कीरत जाय लगन बगन मगन थाय बल बड़ाय सुख सहाय फल भलाय जामे भागत जट भूत भूत जपता जग फाल टोट पवन सूत अन बल यखूट न्यारा जय जय हनुमान वीर सुत समीर वड़ खमीर अति अमीर भंजन भेर अन हरन पेर प्यारा। तो छेले छेले एक कविता ने बेकड़ी मारे केवी छे मने फरमाई छे એટલા માટે કે મોટા કોઈ શેર અમદાવાદ જેવા શેરની માલિકો કોઈ બેન હતા એને મેં પૂછ્યું મેં કીધું બેન આ તમારી સાથે આલુ જાય કોણ છે એમ
એટલે એને ઇંગ્લિશમાં જવાબ આપ્યો કે માય હસબન્ડ, એમ ઇંગ્લિશમાં જવાબ આપ્યો. પછી ગામડાની માલિકો કોઈ બેન હતા, એને પૂછ્યું બેન આ તમારી સાથે જાય કોણ છે? એટલે એ બેને એમ કીધું કે મારો પતિ છે, મારા ઘરવાળા છે. પણ ગાંધીગીરના નેહડામાં જઈને પૂછ્યું કે બેન આ કોણ છે તમારી સાથે? એને જવાબ આપ્યો. એણે શું કીધું ખબર? એનો મેં રાહડો લખ્યો છે ખાલી બે કડી. એણે શું કીધું કે સાયબો સે ગોવાલિયો રે મારો, સાયબો સે ગોવાલિયો, અને હું ગોવાલણ ને હની રે માર શ્યામ રાધાની જોડલી, હું ગોવાલણ ને હની રે મારી શ્યામ રાધાની. સાયબો 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 ડુંગર ગીર નો રે મારો, સાયબો ડુંગર ગીર નો, સાયબો ડુંગર ગીર નો રે મારો, સાયબો ડુંગર ગીર નો,
પ્રેમ છે, એ ભાવ છે, એ સંસ્કૃતિ છે. સાહેબો છે ઘેરો ઘૂંઘટો અને હું મોંઘી મર્યાદ વાલીડાના સંગમાં હું તો શોભતી. પછી સાહેબો લીલો વડલો અને હું શિળુડી સાંયડી બેનો આતમ રાજા એક છે. આ શબ્દો છે એવો સમાજ જ્યારે મળ્યો છે ત્યારે ખૂબ આનંદ કર્યો. બધા કલાકારોને ખૂબ સાંભળ્યા, હજી આપણે પણ સાંભળવા છે. તો મને અત્યાર સુધી સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હરિઓમ તત્સત, જય મા. અરજ સુણી અમ તણી ભગવતી રેજો ભે, અરજ સુણી લે અમ તણી એ માતાજી ભગવતી રેજો ભે. એ દૈત વિદારણ દેવિયું ઓ માતાજી કરજો હમ પર એ મહે. અખંડ તારા દીવા બળે માતાજી ઓ, હો મારી ગુણ લગાય એ દિન રાત એ મારી તારા મારી તારા દીપે રે એ દેવણ દીપે મારી તારા દીપે રે એ દેવળ દીપે રે
माड़ी तारी ऊंची रे ए भजायो तारी ऊंची रे ए भजायो माड़ी तारा भामना तारा कृष्ण रे घूमे छे प्राण लोक भगवती एवा कृष्ण रे ए घूमे छे माड़ी तारी हाकले ए मारो माड़ी तारी जलहल ए दीवाने जो तू जागती माड़ी तारा जलहल ए दीवाने जो माड़ी तार जाड़ा रे ए जो तूने दीवा जागती माड़ी ना ब्रह्मांडे ए
भाड़िया तो कल जग तो कल माड़ी हवे राख जो माड़िया तो लाभू ने ए वाली काली लोगड़ी ए लाभू ने वाली लाभू ने माड़ी तारा दर्शन करता दुख मनी जान ए ओ मन
बोले सोनलाल।